બનાસકાંઠામાં પશુઓનું નિર્વાહન કરતી ગૌશાળા પાંજરાપોળના સંચાલકોની ચિંતન બેઠકમાં અબોલ પશુઓને સરકાર સહાય આપીને બચાવે તેવી ઉગ્ર માંગ ઉઠી હતી। બનાસકાંઠા જિલ્લામાં 165 કરતા વધુ ગૌશાળા પાંજરાપોળમાં 75,000 જેટલા ગૌવંશ સહિતના પશુઓ આશ્રિત છે અને આ તમામ સંસ્થાઓ દાનની આવક પર નિર્ભર છે। જ્યારે કોરોના કાળમાં આ સંસ્થાઓને મળનાર દાનની આવક બંધ થઈ જતાં સંસ્થાઓ આર્થિક ભીડમાં આવી જતાં સંસ્થાના સંચાલકો સરકારે સહાય માટે રજૂઆત કરવી શરૂ કરેલ, પણ તેમને સરકાર તરફથી પ્રત્યુત્તર ના મળતા બનાસકાંઠા જિલ્લા તેમજ પાટણ જિલ્લાના પ્રતિનિધિઓની ચિંતન બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકમાં બનાસકાંઠા પાંજરાપોળ ગૌશાળા ફેડરેશનની બેઠકમાં ફેડરેશનના પ્રમુખ ચિનુભાઈ શાહ, જયંતિલાલ દોશી, બાલુભાઈ શાસ્ત્રી, તરુણભાઈ શેઠ, કિશોરભાઈ દવે, જગદીશ સોલંકી, મદનલાલ, પાટણ અને રાધનપુર પાંજરાપોળના પ્રતિનિધિઓ સહિત ચેકરા અને અન્ય ગૌશાળાના સંતો અને સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ચાલુ વર્ષે દાનની આવક માંડ માંડ શરૂ થાય તે પહેલાં ફરી કોરોના મહામારીની બીજી લહેર આવી અને આ વખતે તો ગત વર્ષ કરતાં પણ ખૂબ જ કપોળી હાલત થઈ જતાં દાનની આવક પર મોટી અસર પડી છે અને પશુઓને કેમ જીવાડવા પ્રશ્ન ઊભો થવા પામ્યો છે। આ બાબતે ગૌશાળા પાંજરાપોળ સંગઠન દ્વારા 29/4/2021 રોજ સરકાર સમક્ષ ત્યારબાદ ફરી જિલ્લા કલેક્ટર રિમાઇન્ડર પત્ર લખ્યો હતો અને તેમાં આપણે પશુઓને ભૂખે મારવાનો વારો આવશે તો સંચાલકો પણ ઉપવાસ પર બેસી જશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવેલી હતી। તેમ છતાં આજ દિન સુધી સરકાર તરફથી કોઈ પ્રત્યુત્તર મળેલ નથી, જેમાં સરકારને જગાડવા માટે તમામ પાંજરાપોળના સંચાલકો આ બાબતે પ્રથમ જિલ્લાના તમામ ધારાસભ્ય તેમજ સાંસદને લેખિત તેમજ મૌખિક જાણ કરવામાં આવશે અને જો તેમ છતાં પણ સરકાર કોઈ સહાય નહીં મળે તો આખરે આંદોલનનો માર્ગ અપનાવશે તેમ પાંજરાપોળ ગૌશાળાના સંચાલકોએ જણાવ્યું હતું। આ બાબતે કિશોરભાઈ દવે અને બાલકૃષ્ણભાઈ દવેએ જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારી દરમિયાન દાતાઓ દ્વારા મળતું દાન ઘટી ગયું છે અને ગૌશાળા અને પાંજરાપોળમાં આશ્રિત હજારો અબોલ જીવોને બચાવવા માટે મુશ્કેલી ઊભી થઈ છે। આ અંગે અગાઉ સરકારને આવેદનપત્ર પાઠવી લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી, તેમ છતાં હજુ સુધી સરકારે કોઈ નિર્ણય લીધો નથી, માટે હવે ના છૂટકે સરકારને જગાડવા માટે આજની બેઠકમાં રણનીતિ ઘડવામાં આવી છે, જેમાં ધારાસભ્ય અને સાંસદને સહાય માટે જાણ કરવામાં આવશે, તેમ છતાં પણ કોઈ જ કાર્યવાહી નહીં થાય તો આખરે આંદોલન કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, દિલીપ ત્રિવેદી, બનાસકાંઠા। મનુષ્ય માત્રની પણ જીવ માત્ર માટે જીવવું કઠિન થતું જાય છે એવા સમયમાં ગાયોની સ્થિતિ ખૂબ જ કફોડી છે। ઠેર ઠેર ગૌશાળાઓમાં ગાયો માટે દાનની આવક ક્યાંથી છે નહીં, દૂર દૂર સુધી કોઈ રસ્તો દેખાતો નથી, ત્યારે આખરે બધાની નજર સરકાર તરફ મંડાય છે। સરકારની પોતાની આ પ્રાથમિક ફરજ છે અને ભારતીય બંધારણ પણ એવું કહે છે કે તમામ પશુ પક્ષી હોય કે જીવજંતુ હોય એ બધાના ભરણપોષણની એક રીતની જવાબદારી સરકારે ઉઠાવવી જોઈએ અને એટલે આ બધી જ ગૌશાળા પાંજરાપોળોએ આજે વિસ્તારથી ચિંતન કરીને આ વિષય ફરીથી એક વખત સરકારશ્રીના ધ્યાન ઉપર મૂકવા માટે એક કમિટીની રચના કરવામાં આવી। બનાસકાંઠાના જેટલા પણ ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, નેતૃત્વ છે, આ બધાને એક આવેદનપત્ર આપવામાં આવશે, એ બધાના દ્વારા સરકારમાં રજૂઆત કરાવવામાં આવશે અને આખરે મુખ્યમંત્રીને મળીને આ ગૌશાળા પાંજરાપોળને સહાય મળે અને કોરોનાના કપરા કાળમાં ગાયો માટે જીવન સુલભ બને એવા પ્રયાસો કરવા માટે કમિટી પોતાનો પ્રયત્ન કરશે અને છતાંય જો સરકાર નહીં આપે તો આખરે આ ગૌશાળાના સંચાલકોએ આંદોલનનો રસ્તો પણ અખત્યાર કરવો પડશે।